આ ઉપરાંત ઘરે પણ લોકો એ ગણેશજીની મૂર્તિ લાવીને પૂજા અર્ચના કરે છે આજે સવાર થી જ આયોજકો ભાવિકો સાથે ગણેશજીની મૂર્તિને ને વાંચતે ગાજતે શરણાઈના તાલે પંડાલ ખાતે લાવી રહ્યા હતા શહેરમાં અબિલ ગુલાલ અને કંકુ ઉડ્યા હતા ગણેશજીના જય જયકાર સાથે શહેર ગણેશમય બન્યું છે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આયોજકો દ્વારા ગણેશ ચતુર્થીને લઈને ઉત્સાહ સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કેદારેશ્વર મિત્ર મંડળ દ્વારા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ વખતે ઝુલામાં ઝુલતા ગણેશજીની મૂર્તિ વાજતે ગાજતે લાવવામાં આવી હતી વેપારીઓ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સાંજે મ્યુઝિકલ સાથે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે અને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવે છે જ્યારે સુતારવાડા વેપારી યુવક મંડળ દ્વારા સુતારવાડા વિસ્તારમાં છેલ્લા અગિયાર વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અહીં માટીના ગણેશજીની મૂર્તિ રાજકોટથી મૂર્તિ મંગાવવામાં આવી છે ગણેશ પંડાલ ખાતે જંગલની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે જેમાં કપિરાજ હરણ, ગાય, મોર, કબૂતર, બગલા અને બતક સહિતના પશુ પંખી ગોઠવીને પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે. આજે શ્રીનાથજીની ઝાખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શુક્રવારે પ્રસાદીનું આયોજન અને શનિવારે સૌરાષ્ટ્રમાં ગુજરાતના 3 નામાंकित કલાકારનો ભવ્ય લોક ડાયરાનું આયોજન રાત્રે 8 થી 12 સુધી રાખવામાં આવ્યું છે. જેથી ભાવિકોને પધારવા સુતારવાડા વેપારી યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પોરબંદર માણેક ચોક મિત્ર મંડળ દ્વારા પાંત્રીસ વર્ષથી ગણેશ ઉત્સવના દિવસે એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી આજ દિવસે સાંજે વિસર્જન કરવામાં આવે છે આજે ગણેશજીની મૂર્તિનું સ્થાપના પૂજન કરી માણેક ચોક ખાતે પંડાલમાં રાખવામાં આવ્યા છે અને બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે છે સાંજે વિસર્જન કરી દેવામાં આવે છે અને આ મૂર્તિમાં વિસર્જન બાદ મૂર્તિને એક રૂમમાં રાખી દેવામાં આવે છે મૂર્તિનું વિસર્જન દરિયામાં કરવામાં આવતું નથી આયોજકએ જણાવ્યું હતું કે પોરબંદરમાં સૌપ્રથમ ગણેશ ઉત્સવમાં પંડાલમાં ગણેશજીનું સ્થાપન માણેકચોક ખાતેથી કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર